નમસ્તે બાળકો, કેમ છે બધા? આજે આપણે ગણિત ગમ્મતમાં ચેપ્ટર 8નો ભાગ બીજો જોઈશું. તો પહેલા ભાગમાં આપણે જૂથ બનાવ્યું અને સંખ્યા લખી, બરાબર ને? હવે આપણે 21 થી 40 સુધીની સંખ્યા જોઈશું. 21 થી 30 સુધીની સંખ્યા આપણે જોઈ ગયા. હવે 21 થી 40 સુધીની સંખ્યા જોઈશું. હવે જુઓ, અહીંયા ચિત્રમાં શું લખ્યું છે? ખાલી જગ્યા પૂરો. હવે 21 થી 40 સુધી આપણે જોવાનું છે, જૂથ બનાવવાનું છે. જ્યાં જૂથ નથી આપ્યું ત્યાં જૂથ બનાવવાનું, દિવાસળી નથી આપી ત્યાં દિવાસળી દોરવાની છે ને સંખ્યા લખવાની છે, બરાબર? હવે જોઈએ, પહેલું છે ખાલી જગ્યા પૂરો. 2 દશક 1 એકમ, એટલે બધાને ખ્યાલ આવી ગયો હવે કે 2 દશક એટલે 2 જૂથ થાય અને 1 એકમ એટલે 1 દિવાસળી. તો 2 જૂથ 1 દિવાસળી, 2 દશક 1 એકમ એટલે બગડ એકડ 21. એ રીતે નીચે તો જવાબ આપ્યો જ છે. તો 2 દશક અને 2 એકમ એટલે 2 બગડા 22. પછી 2 દશક અને 3 એકમ, હવે એકમના ખાનામાં આપણને દિવાસળી આપી નથી પણ નીચે 3 એકમ લખ્યું છે. 3 એકમનો મતલબ આપણે કે અહીંયા દિવાસળી દોરવાની છે. તો 3 દિવાસળી દોરીશું આપણે એટલે બગડ તગડ 23. 2 જૂથ હવે થઈ ગયું, 2 જૂથ અને 3 એકમ એટલે બગડ તગડ 23. 2 દશક 3 એકમ, બગડ તગડ 23. આગળ જુઓ, 2 દશક અને 4 એકમ. હવે અહીંયા જૂથ પણ આપ્યું છે અને દિવાસળી પણ આપી છે અને નીચે લખ્યું પણ છે કે 2 દશક અને 4 એકમ. તો 2 દશક અને 4 એકમ કેટલા થશે બાળકો? તો બગડ ચોગડ 24. વેરી ગુડ. આગળ 2 દશક અને 5 એકમ એટલે બગડ પાછળ 25. આગળ જુઓ, 2 દશક અને 6 એકમ એટલે બગડ છગડ 26. હવે એકમના ખાનામાં અહીંયા દિવાસળી દોરી નથી તો આપણે 6 દિવાસળી દોરી દેવાની. 6 એકમ નીચે લખ્યું છે એટલે 6 દિવાસળી દોરી દેવાની અને જવાબ પૂર્ણ કરવાનો અને ગોળ રાઉન્ડમાં આપણે બગડ છગડ 26 લખી દેવાનું. આગળ 2 દશક અને 7 એકમ. તો એકમના ખાનામાં અહીંયા પણ કશું નથી દોર્યું એટલે આપણે 7 દિવાસળી દોરી દેવાની. 2 દશક અને 7 એકમ, 2 જૂથ 7 દિવાસળી, બગડ સાતળ 27. આગળ ઉપરની રીતે નીચે 8 એકમ એટલે દિવાસળી નથી તો આપણે દોરી દેવાની 8 દિવાસળી. 2 દશક એટલે 2 જૂથ, 8 એકમ એટલે 8 દિવાસળી એટલે બગડ આઠળ 28. એ રીતે નીચે 2 દશક અને 9 એકમ, 2 જૂથ 9 દિવાસળી, 2 દશક 9 એકમ, બગડ 9 વડ 29. હવે નીચે જુઓ તો 2 દશક અને 1 પણ દશક એટલે 10 10ના જૂથ આપેલા છે. 10નું જૂથ હોય એટલે દશક ગણાય. તો 2 દશક અને 1 દશક એટલે કેટલા થશે? 20 ને 10 30. વેરી ગુડ. તો 3 ગણે ને મીંડે 30 આવશે. આગળ ઉપર જુઓ, હવે 3 દશક, હવે 3 ગણાની લાઈન એટલે 3 દશક થશે. 3 દશક એટલે 3 જૂથ આપ્યા છે, 1 દિવાસળી એટલે 3 ગણ એકડ 31, બરાબર? આગળ જુઓ, હવે 3 દશક લખ્યું છે અને 2 એકમ. તો અહીંયા 10 10ના 3 જૂથ અને 2 છૂટી દિવાસળી એટલે 3 ગણ બગડ 32. એ રીતે નીચે 3 દશક 3 એકમ, તો 3 જૂથ અને 3 દિવાસળી, 2 તગડા 33, 3 જૂથ 3 4 દિવાસળી, 3 દશક 4 એકમ, 3 ગણ ચોગડ 34. આગળ 3 દશક 5 એકમ, 3 જૂથ 5 દિવાસળી, 3 ગણ 5 35. 3 જૂથ 6 એકમ, 3 દશક 6 એકમ, 3 ગણ 6 ગણ 36. 3 દશક 7 એકમ, 3 ગણ 7 ગણ 37. 3 દશક 8 એકમ, અહીંયા દિવાસળી નથી આપણે દોરી દેવાની. 3 જૂથ આપ્યા છે, 8 દિવાસળી દોરવાની, 3 ગણ 8 ગણ 38. 3 જૂથ 9 દિવાસળી, 3 દશક 9 એકમ, 3 ગણ 9 ગણ 39. હવે 3 દશક અને 1 પણ દશક એટલે 4 જૂથ થયા એટલે 4 ગણે ને મીંડે 40. 10 10ના 4 જૂથ એટલે 4 ગણે ને મીંડે 40. અહીં ભાગ બીજો પૂર્ણ થાય છે.
ત્રીજો ભાગ આવતા પીરિયડમાં જોઈશું. આવજો બાળકો.